નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આજે કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે આપણે આજના વિડીયોમાં જાણવાના છે તો સૌ પ્રથમ આપણે શિફ્ટ બેમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે જોવાના છે અને ત્યારબાદ આપણે શિફ્ટ વનનો આજનો વિડિયો નહોતો બનાવ્યો તો ત્યારબાદ આ જ વિડીયોમાં છે એ શિફ્ટ વનના પ્રશ્નો પણ જોવાના છે તો એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો સાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો સૌપ્રથમ તો આપણે સેપ ટુમાં પૂછવામાં આવ્યા પ્રશ્નો છે તે જોઈ લઈએ તો તેમાં પહેલો પ્રશ્ન હતો કે નિશાનામાંથી રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરે છે તેમાં એમાં ઓપ્શન આપેલા હતા ત્યારબાદ બીજો પ્રશ્ન ગુજરાતમાં કેટલા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હશે વસ્તી ગિસ્તાનો હતો ત્યારબાદ ચોથો પ્રશ્ન લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે જે તો તમને બધાને ખબર જ છે કે સરદાર પટેલ છે એ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન કૃષ્ણ ભગવાન સાથે ક્યુ સ્થળ સંકળાયેલું છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન સાબરમતી આશ્રમ સાથે કોણ સંકળાયેલું છે ત્યારબાદ સાતમો પ્રશ્ન છે સંધિનો હતો જેમાં સુક્તિ છે તેની સંધિ કરવાની હતી ત્યારબાદ આઠમો પ્રશ્ન ભૂજાનો સમાનાર્થી શબ્દ છે એ પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ નવમો પ્રશ્ન સૌથી વધુ ઘાટા જંગલો કયા છે તે પૂછવામાં આવ્યું હતું ત્યારબાદ દસમો પ્રશ્ન સૌથી નિચલું આવરણ ક્યુ છે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ અગિયારમો પ્રશ્ન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા છે એ કયો વાયુ છોડે છે આપણે બધાને ખબર છે કે તેમાં ઓક્સિજન આવે છે પરંતુ ઓપ્શનમાં છે એ પ્રાણવાયુ આપેલો હતો ઓક્સિજન નહોતો આપેલો ત્યારબાદ બારમો પ્રશ્ન સોળ પિસ્તાલીને અરીસામાં જોતા કેટલા વાગે ત્યારબાદ તેરમો પ્રશ્ન ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન વીસ ટકા વ્યાજે એક રકમ કેટલા વર્ષે બમણી થાય ત્યારબાદ પંદરમો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું રીસ અભયારણ ક્યુ છે ત્યારબાદ સોળમો પ્રશ્ન ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો મિત્રો બીજી સિપના છે એટલા પ્રશ્નો મળ્યા છે જો બીજા કોઈ પ્રશ્ન મળશે તો તે આપણે ટેલિગ્રામ ચેનલ એડીયુ થાદરિક છે જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જો પ્રશ્ન પ્રશ્ન મળશે ત્યાં મૂકવામાં આવશે તો સાલો મિત્રો હવે આપણે પહેલી સીપમાં કેવા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તે પણ જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન હતો બંધારણ અનુચ્છેદ બત્રીસ તો તેમનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ બીજો પ્રશ્ન હતો જીપીસીબીનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પર્યાવરણમાં ગ્રીનહાઉસ છે તેમને લગતો પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ ચોથો પ્રશ્ન છે એ ઓઝનના સ્તરને લઈ અને પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ પાંચમો પ્રશ્ન ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆતનું વર્ષ તે પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ભારતમાં સત્તાવાર પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત એટલે કે પ્રોજેક્ટ ટાઈગરના બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારબાદ સાતમો પ્રશ્ન ગેન્ડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે ત્યારબાદ આઠમો પ્રશ્ન એનજીટીમાં પ્લાસ્ટિક કેટલા માઇક્રોન સુધી હોય છે મિત્રો એનજીટીના પ્રશ્ન છે એ દરેક શિફ્ટમાં એક આધો પ્રશ્ન પૂછવામાં જ આવે છે તો એના માટે એનજીટી છે તમારે આખું જોઈ લેવું ત્યારબાદ ગરબા વિશેનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો દસમો પ્રશ્ન સમીરનો સમાનાર્થી શું થાય તે પ્રશ્ન હતો ત્યારબાદ અગિયારમો પ્રશ્ન માતેમાં બીજા બધા વગડાના વાહ એ કહેવતનો અર્થ આપવાનો હતો ત્યારબાદ બારમો પ્રશ્ન ચાર અને પંદર વાગ્યે કલાક અને મિનિટના કાંટા વચ્ચેનો ખૂણો કેટલો બને તે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ છે એક ઉંમર સંબંધિત દાખલો હતો ત્યારબાદ પ્રશ્ન છે બાર વસ્તુની પડતર કિંમત હોળ હોય તો હોળ વસ્તુની વેચાણ કિંમતનો નફો કેટલો થાય એવો કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ પંદરમો પ્રશ્ન છોકરાની સંખ્યા છોકરીની સંખ્યા કરતા બમણી હોય તો પચાસ વર્ગોના છોકરા છોકરીની સંખ્યાનો તો તેમનો એક પ્રશ્ન છે એટલે કે કસરાને અનુરૂપ છે એ ટોટલ શ્યાર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા ત્યારબાદ અઢાર પ્રશ્ન સંધિ પૂછવામાં આવી હતી વિધોયાસના તે સંધિ પૂછવામાં આવી હતી ત્યારબાદ ઓગણીસ પ્રશ્ન તે પણ સંધિનો હતો જેમાં સત્યાગ્રહ છે ત્યારબાદ વીસમો પ્રશ્ન અગ્રજનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો હતો ત્યારબાદ એકવીસમો પ્રશ્ન કાળ સડવો તેનો રૂઢિપ્રયોગ પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ બાવીસમો પ્રશ્ન જંગલમાં પ્રાણીને સરાવવાથી થતું નુકસાન ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ઈ કસરોને અસર કરે છે ખાલી જગ્યા અસર કરે છે તેનો હતો ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન પ્રધાનમંત્રી આવાસ યોજનાને લગતો પ્રશ્ન હતો ત્યાર પછી પચીસમો પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિ છે તેમને લગતો પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન છે ગુજરાત વિસ્તાર તેને લખતો હતો ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન છે કાર્બન ડાયોક્સાઇડનો પ્રાથમિક સ્ત્રોત કયો છે તેને લગતો પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન છે એ મેનગ્રુવના મૂળ કેવા હોય છે તેને લખતો હતો ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન એનજીટીનું સ્થાપના વર્ષ મિત્રો આ પ્રશ્ન પહેલાં પણ પૂછાઈ ગયો છે અને આજે પેલી સિપમાં પણ છે એ અગાઉ પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન પ્રોજેક્ટ ટાઈગર વર્ષ આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન તબીબી પ્રકારના કચરાનો પ્રકાર તે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો બત્રીસમો પ્રશ્ન છે ઘન કચરા વિશે પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ તેત્રીસમો નષ્ટનો અર્થ ત્યારબાદ ચોત્રીસમો મૂજનો અર્થ એવી રીતે બે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન માનવને કયો વાયુ નુકસાન કરે છે તેમનો છત્રીસમો પ્રશ્ન બાંધકામ અને વસ્તી વધારો પર્યાવરણને શું નુકસાન કરે છે તેમનો હતો ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન શિયાળામાં ફ્લેમિંગો ગુજરાતમાં ક્યાં વધુ જોવા મળે છે ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન હોકી સ્ટીકનો ઉપયોગ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન યુનેસ્કોમાં કય વાવ સમાવેશ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન અમદાવાદની જામા મસ્જિદની શૈલી ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન છે સરદાર પટેલને લગતો પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે તેને લગતો હતો ત્યારબાદ તેતાલીસમાં પ્રશ્ન કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની વહેશ્રેણી ક્યુ પોન્સ કરે છે ત્યારબાદ ચુમ્માલીસમો પ્રશ્ન છે શ્રેણીનો હતો પાંચ હજાર છસો સત્તર પાંચ હજાર પાંચસો નવ્વાણું પાંચ હજાર પાંચસો એક્યાસી પાંચ હજાર પાંચસો ત્રેસાઠ તો ખાલી જગ્યા પૂરવાની હતી ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન એમાં સરેરાશના ટોટલ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારબાદ છેતાલીસમાં પ્રશ્ન નવમી ઇનિંગમાં સત્યાસી રન બનતા સરેરાશ ત્રણ વધે છે તો નવમી ઇનિંગની સરેરાશ કેટલી થાય છે ત્યારબાદ સુડતાલીસ પ્રશ્ન પિતા અને પુત્રની હાલની ઉંમર એસી વર્ષ છે તો આઠ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં સાત ગણી છે તો બંનેની ઉંમર સન્નું કેટલા વર્ષ પછી થશે ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન ઓઝોનમાં ભંગાણ તેનો પૂછવામાં આવ્યો હતો ઓગણપાસ પ્રશ્ન જંગલોના પ્રકારમાં કોનો સમાવેશ ન થાય ત્યારબાદ પચાસમો પ્રશ્ન ભારતમાં પેદા થતો કચરો ત્યારબાદ એકાવન પ્રશ્ન હતો ઝારખંડ પક્ષી આધારિત પ્રશ્ન હતો બાવનમાં ઓગણીસો તેરમાં સિંહની વસ્તી એવો કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ ત્રેપનમાં પ્રશ્ન તાજા પાણીને અનુરૂપ પ્રશ્ન હતો ત્યારબાદ સોપનમાં છે એ એન્ટેટિકામાંથી આર્ટેટિકમાં સ્થાનાંતર કરતું પક્ષી તે પ્રશ્ન હતો ત્યારબાદ પંચાવનમાં પ્રશ્ન છે માછીમારી કચરાને અનુરૂપ હતો ત્યારબાદ છપ્પનમાં પ્રશ્ન છે સાર્વજનિક સભાને લગતો હતો સત્તાવનમાં પ્રશ્ન મૂળભૂત અધિકાર અનુચ્છેદ તેમને લગતો હતો અઠ્ઠાવન મો પ્રશ્ન ઓગણસાઠમો પ્રશ્ન છે ગ્લોબલ સેન્ટરને લગતો પ્રશ્ન હતો ત્યારબાદ સાઠમો પ્રશ્ન છે તબીબી કચરાનો પ્રકાર તેમને લગતો હતો તો સ્ટેપ વનમાં આટલા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા આમાં પ્રશ્નોમાં વિસંગતા હોઈ શકે છે કારણ કે સ્મૃતિ આધારે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય તો તે પ્રશ્ન હોય છે